જય માતાજી દર્શક મિત્રો હું આચાર દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું કે ટીવી ન્યૂઝના આપનો દિવસ શુભ રહે કાર્યક્રમમાં અહીં આપણે જાણીશું આજનું પંચાંગ કેવો રહેશે આજનો દિવસ શું છે આજના દિવસનો મહિમા અને કયા નાનકડા ઉપાયો કરી તમે દિવસને શુભ બનાવશો અને કેવો જશે આજનો તમારો દિવસ એની પણ ચર્ચા કરીશું અને એની સાથે સાથે આપણે આજે એક ટિપ્સ તો લઈશું જ તો દર્શક મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે આજનું પંચાંગ પહેલાં આજે આપણે ચર્ચા કરીશું આજના પંચાંગની અને પંચાંગ જોઈશું તે પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરીશું ઓમ શાંતાકારમ ભુજગસાયમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ્ય હરણમ સર્વલોકૈકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી તો ચાલો હવે દર્શક મિત્રો આપણે જોઈએ આજનું રાશિફળ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં એકંદરે સારું દેખાય છે લાભાન્વિત તમે થતા હોય એવું લાગે છે નવું કાર્ય તમારા હાથમાં છે અને આગળ વધવાના ચાન્સ પણ તમારા વધારે છે નોકરી વગેરેમાં ધ્યાન રાખવાની જરૂર છે પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું પતિ પત્નીના સંબંધો સારા રહેશે ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃષભ રાશિ બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે કોઈક નવું કામ તમે કરવા માંગો છો એ કાર્યમાં જરા ધ્યાન આપવાની જરૂર છે કોઈના કહ્યા કહેવામાં આવી જઈને ખોટું કામ ન થાય એની કાળજી લેજો જો તમે પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો ખાસ વિદ્યાર્થીઓ માટે સમય સુંદર અને ઉત્તમ છે ઉપાય તરીકે આજે એ ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત તો સારી દેખાય છે ધંધો પણ તમારો સારો ચાલતો હોય એવું લાગે છે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર લાગતી નથી ધંધા અને વ્યાપારની અંદર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિના યોગો પણ સારા છે શું કરશો તો આજે તમારે ખાસ શેર બજાર વગેરેથી દૂર રહેવાની જરૂર છે અને ગાયને ચણાની દાળ ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજની દૃષ્ટિએ જોઈએ તો સમય સારો છે મનની ઈચ્છાઓ અને મનની ચંચળતા બંને ઉપર ધ્યાન રાખવાની જરૂર છે ખોટા નિર્ણયો લઈ અને ખોટી વાણી પર કં નો દુરુપયોગ કરી ખોટું કામ કરવાની જરૂર લાગતી નથી જો તમે કોઈ નવા કામમાં જોડાવા માંગતા હો તો અવશ્ય જોડાઈ શકો છો ભાઈઓનો સાથ સહકાર તમને અવશ્ય મળશે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા આગળ પડતા રહેશે અને જમીન મકાનના પ્રશ્નો તમારા સોલ્વ પણ થઈ જશે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં તો રાહત છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે ઉતાવળ કરીને કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી પતિ પત્નીના સંબંધો સારા છે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે પરંતુ મિત્રો સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવાની જરૂર છે ઇકોનોમિકલ બહુ પ્રોબ્લેમ નથી પણ તો સામાન્ય પ્રોબ્લેમ તો ક્રિએટ છે જ માટે સાચવીને કામ કરવું શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ તો સારો દેખાય છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા અટવાતા હોય એવું લાગે છે ખોટી લાલચમાં આવી જઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી મોટા મોટા લોકો અને મોટા મોટા ચીટરો આજે તમને મળી શકે છે કદાચ એના કારણે તમને કોઈક નવું કામ પણ મળી શકે છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ રતાક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું પ્રમોશન વગેરે મળવાની ચાન્સીસ છે નોકરી વગેરેની અંદર સારું રહેશે પતિ પત્નીના સંબંધો સારા છે લગ્ન લગ્નભાગની વાતો જે બંધ હતી એ થઈ જશે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજમાં અવશ્ય રહેશે શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત સારી છે ઉતાવળ કરીને કોઈ કામમાં ઝંપલાવાની જરૂર લાગતી નથી જો તમે કોઈ ખોટા માણસોની સાથે જોડાતા હશો તો તમારો સંબંધ બગડી શકે એવી સંભાવના છે ખાસ પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું વ્યાપારીઓએ જરા સાવધાન રહેવું વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે ખાસ નોકરી વગેરેમાં પ્રમોશન પરંતુ ધંધા વગેરેમાં થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે શું કરશો તમે તો આજે એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધનરાશિ ભાડાપા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં તો રાહત છે ધંધો પણ તમારો સારો ચાલતો હોય એવું લાગે છે ઉતાવળે આંબા પાકતા નથી એ વતને ધ્યાનમાં રાખવી છે ખાસ કરીને એકદમ ઉત્સાહમાં આવી જાય કોઈ ખોટું કદમ ન ઉઠાવી લેવાય એની કાળજી તમારે રાખવી પડશે મિત્રો સાથ સહકાર તો સારો મળી રહ્યો છે પણ ખોટા કામથી દૂર રહેવું શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત છે પરંતુ તમે કોઈક બાબતે ઢીલાસ પડતા અથવા આળસૂસ પ્રવૃત્તિ હોય એવું લાગે છે જે કામ તમારે કાલે કરવું છે એ આજે કરવાની જગ્યાએ તમે પરમ દિવસે કરવા પર ટાળી રહ્યા છો જે ઉચિત વસ્તુ નથી સંતાનને લઈને થોડા ચિંતાઓ તમારા મગજની અંદર અવશ્ય રહેશે પતિ પત્નીના સંબંધો પણ સારા દેખાય છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં ખોટા કામથી દૂર રહેવું શું કરશો તમે તો ઓમ હૌમઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું કુંભ રાશિ ઘસસા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત તો સારી છે યાત્રા વગેરે પર તમારે જવાનું થઈ શકે છે નવા વ્યક્તિઓની મુલાકાતથી તમને ફાયદો સારો થશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે જેના ઉપર તમે વિશ્વાસ કરી રહ્યા છો એ વિશ્વાસ તમારો ખોટો પડશે અને ખોટી રીતના માણસો વચ્ચે ખોટો વિશ્વાસ કરી અને સમય બગાડવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો કુળદેવી માતાનો મંત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત તો સારી છે ઉતાવળ કરવાથી કોઈ કામ પત્તું નથી જો ખોટા કામમાં જોડાયેલા હું તો જરા સાવધાન રહેવું નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવું આર્થિક રીતે સમય બહુ સારો તમારો દેખાતો નથી પરંતુ સામાન્ય રીતે સામે એકદમ સારો બી નથી ખરાબ પણ નથી એટલે થોડું સાચવીને કામ કરવું જરૂરી છે આંધળો વિશ્વાસ કોઈના પણ વ્યક્તિ ઉપર કરવાની જરૂર નથી કારણ કે એમ કરવાથી તમારું મોટું નુકસાન થઈ શકે છે શું કરશો તમે તો ગાયની ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું આજની ટિપ્સ ખરેખર મિત્રો ઘણી વખત એવા સવાલો આપણે પાસે આવતા હોય છે કે જે સવાલો અઘરા હોય છે અઘરા એ રીતના હોય છે કે દાખલા તરીકે તમે કોઈ કામ કરતા હો તો તમારું મન અથવા તમારું ચિત્ત ક્યાંક ચોંટતું નથી તો આપણું મન કેમ નથી ચોંટતું આપણે કોઈ બી કામ કરીએ તો એ કાર્યની અંદર આપણું મન લાગતું નથી શા માટે તો એને પાછળનું રહસ્ય શું તો ખરેખર શું એનો જવાબ જ્યોતિષ પાસે છે તો પહેલી વસ્તુ એ છે કે મિત્રો જ્યારે તમારું મન વિચલિત હોય તમે એક કરતાં વધારે વસ્તુ મગજની અંદર રાખો તો તમને એ વસ્તુ કોઈ બી એક વસ્તુ તમને દેખાશે નહીં આ કામ કરી લઉં એટલે મને સફળતા મળી જાય બીજું કામ કરી લઉં એટલે સફળતા મળે ત્રીજી વ્યક્તિ આવીને તમને એમ કહે કે ભાઈ આ નહીં આ કરવાથી વધારે ફાયદો છે તો તમે એની તરફ વળી જાઓ છો આ જે પરિસ્થિતિ તમારી બને છે તો એ ખરેખર જ્યોતિષનો એક વિષય છે જ્યારે તમારા જન્માક્ષરની અંદર એવી પરિસ્થિતિ હોય દાખલા તરીકે તમારું મન સ્થિર નથી આ તમને લાગે છે સ્થિર એટલે અસ્થિર છે એવું નહીં કહેવાનો હશે સ્થિર નથી એટલે કે તમને કોઈ ભી ડિસિઝન મેકિંગ પાવર તમારી પાસે નથી ઇફ યુ કાન્ટ ડિસાઇડ એનીથિંગ જો તમે કોઈ વસ્તુ ડિસાઇડ નથી કરી શકતા કે મારે આ કરવું જોઈએ કે તે કરવું જોઈએ દાખલા તરીકે તમે શેરબજારમાં કોઈ ટીપ્સ લીધી કોઈ વસ્તુ ખરીદી વસ્તુ પડી રહી છે તમારું મન થાય છે કે હું વેચી દઉં પણ વેચતા નથી એને જોઈ રહ્યા છો એ જે જોઈ રહેવાની પરંપરા છે એ ખરેખર આપણા મગજને સ્થિર રાખતી નથી આ જ વસ્તુ તમારા માટે છે શા માટે આવું થાય છે તો એનું બહુ સરળ રીઝન છે અને જ્યોતિષ તો એનો પરફેક્ટ ઉત્તર આપે છે કઈ રીતે કે દાખલા કે ચંદ્રમાં મનસો જાતઃ અમારા જ્યોતિષમાં એવું કહેવાયું છે કે ચંદ્રમાં મનનો કારક છે જો ચંદ્રમાં મનનો કારક છે મિત્રો તો મન આપણું અસ્થિર છે એટલે સ્થિર નથી એનો મતલબ કે ચંદ્રમાં આપણો ક્યાંક ને ક્યાંક નબળો છે જો ચંદ્રમાં તમારો નબળો હોય તો અવશ્ય તમારું મન સ્થિર નહીં રહે તો ચંદ્રમાં એકલો પડે કદાચ તમારી તમારા જન્માક્ષરની અંદર તમે જોશો તો ચંદ્રમાં એકલો બેઠો હોય તો ઘણી વખત એને લોકો કેમધ્રૂમ દોષ કહે છે કેમધ્રુમ દોષને દલિત્ર દોષ તરીકે બી જ્યોતિષીઓ કંડારતા હોય છે હું એવું માનતો નથી કારણ કે એને કેમધ્રુમ શું નથી કહે કેમધ્રુમ છે પણ એ દલિત્ર દોષ નથી આ દલિદ્રતા છે જે હમણાં મેં તમને કહ્યું કે આપણું મગજ સ્થિર રહેતું નથી આપણે કામ કરી શકતા નથી આપણે ડિસિઝન લઈ શકતા નથી ધેટ વોઝ દે એની એનું જે ઇન્ટેન્શન ખોટું હોય ઇમોશન થઈ જાય વ્યક્તિ કોઈ બી વાત તે આવીને એની અંદર ઇમોશનલ એની અંદર આવી જાય એટલે કોઈ બી વસ્તુ ઓહો હો આને કરવું જ જોઈએ આપણે કેમ ન કરીએ પેલો ભાઈ ગરીબ છે બિચારો એને આપો વાંધો નહીં બસો રૂપિયા તમારી પાસે છે કે નથી એ પ્રશ્ન નથી પણ તમે આપો જે આ ભાવ અંદર આવે છે દયા રાખો એવું નથી દયા કોના ઉપર હોવી જોઈએ જ્યાં નીડેડ છે જ્યાં જરૂર છે પણ જરૂર વગરની દયા કોઈ મતલબની નથી એટલે તમારે જ્યારે આવી રીતની સ્થિતિ હોય વેન યુ વિલ બી ઇમોશનલ જ્યારે તમે ઇમોશન બનતા હો ત્યારે તમારે ખાસ જોવું જોઈએ કે તમારો ચંદ્રમા ક્યાંક ને ક્યાંક નબળો અવશ્ય હશે જે વ્યક્તિનો ચંદ્રમા નબળો હશે મિત્રો એ ડિપ્રેશનનો શિકાર બી થશે કોઈ બી બાબતને લઈને હતાશામાં જતો રહેશે નિરાશામાં વ્યક્તિ ડૂબી જશે પરિણામ એના માટે ખરેખર લાઈફમાં એ પ્રોબ્લેમેટિક હોય છે કે એ પ્રોબ્લેમમાંથી નીકળવા માટે તમારે ચંદ્રમાનો જ આશરો લેવો પડે તો દાખલા તરીકે તમારી ચું કુંડળીની અંદર ચંદ્રમા અને સૂર્યનું ચંદ્રમા અને સૂર્યનો યોગ હોય એ અમાવસ્યા દોષ કહેવાય ત્યારે પણ ચંદ્રમા તમારો નબળો પડશે ત્યારે પણ તમે નિરાશામાં જશો ચંદ્રમાને રાહુનું ગ્રહણ હોય અથવા ચંદ્રમાને કેતુનું ગ્રહણ હોય સૌથી વિશેષ તમારે શનિ અને ચંદ્રમાનો યોગ હોય ત્યારે પણ તમારી આ જ પરિસ્થિતિ બને છે કે યુ કાન્ટ મેક ડિસિઝન તમને ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ્સ આવે છે તો આ વસ્તુ તમારે જોવાની છે કે તમારા જન્માક્ષરમાં આવું કંઈક છે અને જો છે તો શું તમારી સાથે આવું ઘટે છે કે મેં શાસ્ત્રીજીએ કહી દીધું એટલે માનવાનું કોઈ કારણ નથી કારણ એ છે કે તમારે એનો નિર્ણય લેવાનો છે તો જ્યારે આવી પરિસ્થિતિ તમારી હોય તો તમે સમજી શકો છો કે તમારો ચંદ્રમા ક્યાંક ને ક્યાંક વીક છે તો ચંદ્રમાને આપણે મજબૂત કરવાનું ચંદ્રમાને મજબૂત કરવાના રસ્તા મેં તમને પહેલાં પણ બતાવ્યા છે અત્યારે જે બતાવી રહ્યો છું જેમ કે શનિચંદ્ર હોય ચંદ્રમાં કેતુ હોય ચંદ્રમાં રાહુ હોય સૂર્યચંદ્ર હોય તો એની અમાસની શાંતિ રાહુ ગ્રહણની શાંતિ અથવા તો કેતુ ગ્રહણની શાંતિ કે સૂર્યગ્રહણની શાંતિ અથવા તો જે બી તમારી ગ્રહણ દોષ છે તો ગ્રહણ દોષની શાંતિ શનિચંદ્રનો વિષયોગ હોય તો વિષયોગની શાંતિ જો તમે એ શાંતિ કરવા માંગો તો એના મંત્રોના જાપ હોય છે મહામૃત્યુજયના જાપ હોય છે એક એના સ્પેશિયલ મંત્રો હોય છે એ તાંત્રિક મંત્રો છે એના પણ જાપ ન કરવા એ જાપ કરી અને તમે જો એના જાપ આ વૃત્તિ કોકની જોડે અનુષ્ઠાનથી કરાવી દો છો કરાયા પછી તમે જો સ્થિર થાઓ છો તો તમને સ્થિરતા પ્રાપ્ત થાય છે અને તમારા મગજની અંદર જે વિવરિંગ માઇન્ડ છે એ વિવરિંગ માઇન્ડ તમારું બંધ થઈ જશે તમને શાંતિ પણ મળશે કામ કરવામાં તમને આનંદ અને ઉત્સાહ પણ આવશે એટલે આ વસ્તુ જરૂરી છે તમારા જન્માક્ષરની અંદર આવી કંઈ વસ્તુ છે તો એનો રસ્તો કરવો ચંદ્રમાના જાપ કરો પૂર્ણિમાના વ્રત કરો પાણી પીવો પાણીનો બગાડ ન કરો માતાનું સન્માન કરો માતાને પગે લાગો માતાના હાથે કંઈક ભોજન લો આ તમામ એના નાના નાના ટૂચકા છે એ પણ તમે કરી શકો છો અને આવું કરવાથી પણ તમારા મનની અંદર શાંતિનો વાસ થશે ખાસ કરીને વિદ્યાર્થીઓએ તો આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ કારણ કે એનાથી એમના અભ્યાસની અંદર જે મન સ્થિર નથી રહેતું એ મનની અંદર સ્થિરતાની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી કે મન સ્થિર રાખવા માટે શું કરવું તો આ ચંદ્રમાના મંત્રોના જાપ ચંદ્રમાનું પૂજન ચંદ્રમામાં પૂનમનું વ્રત અથવા તો વિષયોગ કે ગ્રહણ દોષ કે શા અમાસ દોષ વગેરેની શાંતિ તમારે કરાવવી જોઈએ આ કરાવવાથી તમને અવશ્ય શાંતિ મળશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર આપશો દુર્ગા દુર્ગાપશા શાસ્ત્રીને રજા જય માતાજી